મોંઘવારીના મારથી એક બાદ એક વસ્તુના ભાવમાં વધારો થતાં મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની રહી છે ત્યારે ઉનાળાના પ્રારંભે જ સુરતમાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે સુરતમાં લીંબુના ભાવ એક કિલોના એકસો સાહીઠ રૂપિયા થયા છે માત્ર પંદર દિવસ પહેલા ત્રીસ રૂપિયા કિલો વેચાતા લીંબુના ભાવમાં તોતિંગ વધારો નોંધાતા લોકોની સ્થિતિ કફોડી બની છે જોકે આજે પણ લીંબુના ભાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે મહત્વનું છે કે પહેલા દક્ષિણ ગુજરાતમાં જ લીંબુનું વાવેતર થયું હતું જેથી લીંબુની સારી એવી આવક થતી હતી પરંતુ હવે દક્ષિણ ગુજરાતમાં લીંબુનું વાવેતર બંધ થતાં મહારાષ્ટ્રથી આયાત કરવી પડે છે જેથી લીંબુના ઉનાળાના પ્રારંભે જ ભાવ આસમાને પહોંચી ગયા છે ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ લીંબુના જે ભાવ છે તે આસમાને પહોંચી ગયા છે ખાસ કરીને લીંબુના કિલોના ભાવ એકસો રૂપિયા છે આ જ લીંબુના ભાવ પંદર દિવસ અગાઉ કિલો હતા ત્યારે આપની સાથે લીંબુના હોલસેલના વેપારી જોડાયા છે જી બબુભાઈ જે રીતે લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે શું કારણ આમ તો દર વર્ષે જોવા જઈએ તો ગરમીની સિઝન આવે એટલે લીંબુના ભાવ વધતા જ હોય છે અને એનું મેન કારણ એક જ છે કે ગરમીની સિઝનમાં લીંબુનો વપરાશ વધી જાય છે હવે અત્યારે આજની તારીખમાં અમારી માર્કેટમાં આવકમાં તેને તે જ છે પરંતુ ઉપાડમાં વધારો થવાના કારણે અત્યારે અમારા માર્કેટમાં લીંબુના ભાવમાં વધારો આવ્યો છે કેટલો ભાવ ચાલી રહ્યો છે હાલ અને આગામી સમયમાં શું ભાવ હશે આમ જોવા જઈએ તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો અડધો મહિનો અમારી એપીએમસી માર્કેટમાં ચારસોથી છસો રૂપિયા પ્રતિ વીસ કિલો એ લીંબુ વેચાતા હતા જે આજની તારીખમાં બારસોથી સોળસો રૂપિયા પ્રતિ વીસ કિલોના અમારે અમારે એપીએમસીમાં જથ્થાબંધ ભાવમાં વેચાઈ રહ્યા છે આ જે લીંબુ છે ક્યાંથી આવતા હોય છે અને ખાસ કરીને હાલમાં શું પરિસ્થિતિ આમ જોવા જઈએ તો સુરત અને દક્ષિણ ગુજરાતમાં મોટેભાગે લીંબુ મહારાષ્ટ્ર અને તે બી મહારાષ્ટ્રનો જલગાંવ ચાલીસગાંવ ગૌડા પાંજ પાંચોરા ગોળે એ વિસ્તારોમાંથી જ લીંબુ મોટેભાગે આવતા હોય અને એ વિસ્તારમાં શોર્ટેજ પડે તો સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં વિજાપુર કર્ણાટકથી પણ લીંબુ આવતા હોય હવે ગુજરાતમાં ધીરે ધીરે લીંબુની વાડીઓ સદંતર નાશ પામેલ છે એક સમય હતો કે ગુજરાત અને તે બી ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પાદરા અને મહેસાણા એ બાજુ લીંબુની વાડીઓ ઘણી હતી પરંતુ જમીનોના ભાવ વધવાના કારણે અને ખેતીની આવક ઓછી થવાના કારણે ખેડૂતો ધીરે ધીરે એ ખેતીમાંથી બી પાછા વળી ગયા છે અને એ કારણથી ગુજરાતમાં આજે ફક્ત સૌરાષ્ટ્રમાં જ થોડી ઘણી લીંબુની વાડીઓ છે અને આપણે અત્યારે લીંબુ ટોટલી મહારાષ્ટ્ર અને કર્ણાટક પર આધારિત છીએ તો આપે જે રીતે સાંભળ્યું તે રીતે ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને બીજી તરફ જે લીંબુના જે ભાવ છે તે આસમાને જઈ ચૂક્યા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પહેલાં લીંબુની વાડી હતી જોકે આ લીંબુની જે વાડીઓ છે તે ધીરે ધીરે બંધ થઈ ગઈ છે જેને કારણે મહારાષ્ટ્રથી આ તમામ જે લીંબુ છે તે અહીં આયાત કરવાની નોબત આવી છે કેમેરામેન દિવંગ રાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત